નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો જો ધોરણ બે ગુજરાતી, એનું નામ છે કલોલ. ભાવિકની સ્વાધ્યાય પોથી આપણે પૂરી રહ્યા છીએ, યાદ છે ને બધાને? તો ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી લીધું છે અને ચેપ્ટર 2 છે આપણે પૂરી રહ્યા છીએ, બરાબર? તો ચાલો આપણે નેક્સ્ટ જ્યાંથી બાકી છે ત્યાંથી આજે શરૂઆત કરીએ. તો ચેપ્ટર 2માં આપણે પ્રશ્ન નંબર છેલ્લે 7 સુધી જોઈ ગયા હતા અને પેજ નંબર 21 સુધી, બરાબર? અને આજે આપણે પેજ નંબર 22 પ્રશ્ન નંબર 8 છે એના પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર? તો તમે જોઈ શકો છો પ્રશ્ન શું છે. દાદા જ જોઈએ આ વાર્તા વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ લખો. શું કીધું છે? દાદા જ જોઈએ એ વાંચવાનું છે અને નીચેના જે પ્રશ્નો આપ્યા છે એનો જવાબ આપણે લખવાનો છે, બરાબર? તો પહેલો જ પ્રશ્ન છે, તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? હવે આપણે સરસ મજાની દાદા ખોવાયા એ વાર્તા વાંચી હતી, બરાબર? તમને યાદ હોય તો. લાસ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાની વાર્તા ફરીથી વાંચી હતી. તો હવે એના પરથી જ આ બધા પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે. તો પહેલો જ છે, તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? તો કે પોલીસ અંકલે યજ્ઞ સાથે સારો વર્તાવ કર્યો, યજ્ઞને છાનો રાખવા બહુ કોશિશ કરી, તેથી પોલીસ અંકલ મને ગમ્યા, બરાબર? શું આવશે જવાબ? કે પોલીસ અંકલે યજ્ઞ સાથે સારો વર્તાવ કર્યો અને યજ્ઞને છાનો રાખવા બહુ જ કોશિશ કરી, તેથી પોલીસ અંકલ મને ગમ્યા, બરાબર? આ રીતે પ્રશ્ન 1માં જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2, તમે કે તમારા ભાઈ બહેન ક્યારેક ખોવાયા છો? કે તમે જ્યારે મેળામાં ગયા હો કે તમે કે તમારા કોઈ ભાઈ બહેન ખોવાયા છે ક્યારે? એકવાર હું મેળામાં, મેં તો લખ્યું છે કે હું એકવાર તો મેળામાં ખોવાઈ ગઈ હતી, બરાબર? તમે પણ લખી શકો છો, તમારા કોઈ ભાઈ બહેન ખોવાયા હોય તો એનું લખી શકો કે એકવાર મારો ભાઈ અથવા તો મારી બહેન છે મેળામાં ખોવાયા હતા. ત્રીજો, તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું? કે તમે જીદ કરીને શું લીધું હતું મેળામાંથી? મેં તો મેળામાંથી જીદ કરીને રમકડાનું વિમાન લીધું હતું, બરાબર? મેં તો વિમાન લીધું હતું, તમે જીદ કરીને શું લીધું હતું એ તમારે લખવાનું છે. ત્યાર પછી યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? યજ્ઞ છે એ વાર્તામાં રડતા રડતા શું બોલે છે જોવા જઈએ. તો કે યજ્ઞ રડતા રડતા બોલતો હતો કે મારે તો દાદા પાસે જ જવું છે. શું કહેતો હતો? એને પોલીસ અંકલ કેટલું બધું સમજાવે, એને આઈસ્ક્રીમ અપાવે, એને રમકડા અપાવે, તો પણ એ શું કહે છે, મારે કાંઈ જોતું નથી, મારે મારા દાદા જ જોઈએ છે, બરાબર? તો એ રોતો રડતો રડતો શું કહે છે? દાદા પાસે જવું છે, મારે દાદા પાસે જવું છે. ત્યાર પછી 5મો, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તમે હવે પાછા જ્યારે મેળો ભરાય ત્યારે જશો તો શું શું લેશો? તો યજ્ઞએ, તો કે હું મેળામાં જઈશ ત્યારે રમકડા અને થોડા ફુગ્ગા લઈશ, બરાબર? કે હવે હું મેળામાં જઈશ ને ત્યારે રમકડા અને થોડાક ફુગ્ગા પણ લઈશ. યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? જો યજ્ઞ છે એના દાદાને કહે છે કે મને ચાવી વાળું રમકડું જોઈએ છે. યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? તો યજ્ઞએ ચાવી વાળું કોઈ એક રમકડું માગ્યું હશે, બરાબર? તો 6ઠાનો જવાબ આ આવશે કે યજ્ઞએ કયું રમકડું માગ્યું? તો યજ્ઞએ ચાવીવાળું કોઈ એક રમકડું માગ્યું હશે.
ત્યાર પછી સાતમો પ્રશ્ન, દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? કે દાદા મળી ગયા ત્યારે યજ્ઞ અને દાદા બંને ખૂબ ખુશ થયા. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? કે દાદા મળી ગયા ત્યારે યજ્ઞ અને દાદા છે એ બંને ખૂબ ખુશ થયા. બરાબર. પ્રશ્ન નંબર 8, આ વાર્તામાં ખાવાની કઈ વસ્તુઓ આવે છે? કે વાર્તા આપી છે એમાં ખાવા માટેની કઈ કઈ વસ્તુઓ આવે છે? તો આ વાર્તામાં આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ ખાવાની વસ્તુઓ આવે છે. કે આ વાર્તામાં એક તો આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ ખાવાની વસ્તુઓ આવે છે. બરાબર. વાર્તામાં તમે જોઈ શકો છો કે આ વસ્તુઓ એમાં આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, આનંદ મેળો ક્યાં ભરાયો? આજે મેળો હતો એનું નામ આનંદ હતું. આનંદ મેળો ક્યાં ભરાયો હતો? કે આનંદ મેળો વાત્રક નગરમાં ભરાયો હતો. ક્યાં ભરાયો હતો? વાત્રક નગરમાં. બરાબર. પછી તમે 10મો પ્રશ્ન, તમે ખોવાઈ જાઓ તો શું કરો? તમે હવે મેળામાં જાઓ અને ખોવાઈ જાઓ તો શું કરો તમે? તો કે હું ખોવાઈ જાઓ તો પોલીસ અંકલ પાસે જઈ બધી વાત કરું. બરાબર. મેળામાં પોલીસ અંકલ હોય છે તો ત્યાં જઈ અને પોલીસ અંકલને બધી વાત કરવાની હોય. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, તમે કોની પાસે મેળામાં ગયા, કોની સાથે મેળામાં ગયા હતા? તો હું એકવાર દાદા સાથે મેળામાં ગયો હતો. બરાબર. હું એકવાર દાદા સાથે મેળામાં ગયો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કર, ત્યાં તમે શું શું જોયું? બરાબર. ચલો આમાંથી મેળામાં કોણ કોણ ગયું છે હાથ ઊંચો કરો. બધા જે ગયા હો એ હાથ ઊંચો કરો. અને પછી પૂછવામાં આવે કે શું શું જોયું, પછી તમને એવી રીતે હું પૂછું કે તમે શું શું જોયું, તો તમે બોલી શકો, મેળામાં મેં ચકડોળ, જાદુનો ખેલ, ઘણી દુકાનો, ફેરિયા વગેરે જોયા છે. બરાબર. શું જોયું? મેળામાં મેં ચકડોળ. બરાબર. મેળામાં ચકડોળ હોય ને, જાદુનો ખેલ હોય, ઘણી દુકાનો હોય, ફેરિયા હોય, કે આ બધાને જોયા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, યજ્ઞ કોની સાથે મેળામાં ગયો? તો કે યજ્ઞ તેના દાદાની સાથે મેળામાં ગયો. બરાબર. આપણે વાર્તામાં આવે છે કે યજ્ઞ છે એ કોની સાથે મેળામાં ગયો, તો યજ્ઞ છે એના દાદા સાથે મેળામાં ગયો. ત્યાર પછી 14મો પ્રશ્ન, યજ્ઞએ શું ખાવાની જીદ કરી? તો યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. યજ્ઞ છે એ શું ખાવાની જીદ કરે છે? તો યજ્ઞ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરે છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, યજ્ઞને શેમાં બેસવું હતું? યજ્ઞને શેમાં બેસવાની ઈચ્છા હતી? તો યજ્ઞને ચકડોળમાં બેસવું હતું. બરાબર. એ દાદાને કહે છે ને કે મારે ચકડોળમાં બેસવું છે, ત્યાં તો દાદા ટિકિટ લેવા જાય છે અને યજ્ઞ છે ઓલી ભાગદોડમાં બધાની જોડે ભાગવા લાગે છે, ત્યાં તો એ ખોવાઈ જાય છે. પછી રોવે છે કે મારા દાદા ખોવાયા છે. બરાબર. તો યજ્ઞને ચકડોળમાં બેસવું હતું. યજ્ઞ ઊભા રાખી દાદા ક્યાં ગયા હતા? પછી યજ્ઞને ઊભો રાખી દાદા ક્યાં ગયા હતા? યજ્ઞને ઊભો રાખી દાદા ચકડોળની ટિકિટ લેવા ગયા. બરાબર. ક્યાં ગયા હતા? ચકડોળની ટિકિટ લેવા ગયા હતા. દાદા કેવી રીતે યજ્ઞને શોધવા લાગ્યા? દાદા છે પછી કઈ રીતે યજ્ઞને શોધે છે? તો કે દાદા હાફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. દાદા છે એકદમ ડરી ગયા હતા, હફડા ફફડા થઈ ગયા હતા અને યજ્ઞને શોધવા લાગ્યા. ત્યાર પછી 18મો, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું આપવાની વાત કરી? તો અહીંયા આપ્યું છે, પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ આપવાની વાત કરી. બરાબર. આઈસ્ક્રીમ અને ચણાચોર, જો અહીં લખ્યું છે આઈસ્ક્રીમ અને ચણાચોર આપવાની વાત કરી. પ્રશ્ન નંબર 19, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તમે હવે પાછા મેળામાં જશો ત્યારે શું શું લેશો?
તો કે હું મેળામાં જઈશ ત્યારે રમકડા લઈશ. બરાબર, શું લેશો? રમકડા. તો અહીં આપણે પ્રશ્ન નંબર 8 છે પૂર્ણ થાય છે. બરાબર, તો તમારે HW માં જે પ્રશ્ન નંબર 8 છે તેના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 આ 19 ક્વેશ્ચન છે એ તમારે લખવાના રહેશે. બરાબર, તમારી સ્વાધ્યાય પોથીમાં. તો આજનું HW તમારે પેજ નંબર 22 પ્રશ્ન નંબર 8 જેના 19 પ્રશ્નો છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. બરાબર, તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્ન 9 છે આપણે જોશું. બરાબર.